कोरोना वायरसे राज्य ने अजगरे भड़ो लीधो छे। दिवसे ने दिवसे स्थिति खराब थती जाय छे। सौराष्ट्रना अमरेली जिल्लामां पण कोरोनाना केसोनो राफडो फाट्यो छे। तंत्र एक तरफ सबसलामतना दावा करी रही छे, त्यारे वेपारीओ महामंडळो स्वैच्छिक बंदने प्रोत्साहन आपी रह्या छे। कारण के पहेलू लॉकडाउन भले तंत्र द्वारा लदायुं होय, परंतु आ वखते तो अमरेलीवासीओ ज कोरोनाने कंट्रोल करवा मैदाने आवी गया छे। अमरेली जिल्लामां कोरोनानो अजगरी भरडो आफत सामे अमरेली वासीओ एकजूट। शहरनी साथे ग्राम्य विस्तारोमां कंट्रोल बहार कोरोना। कंटेनमेंट झोन मां थई रह्यो छे सतत वधारो। छेल्ला चार दिवसमां सरेराश 100 ने पार केस। अमरेली जिल्लामां कोरोना बेकाबू बन्यो छे। खास करीने ग्राम्य विस्तारमां कोरोना दर्दीओनी संख्या वधु जोवा मळी रही छे। हाल जिल्लामां 700 ने पार कोरोनाना एक्टिव केस छे, जेने पगले शहेरमां तेनो सज्जड अमल थई रह्यो छे। अमरेली शहेरना व्यापारीओए निर्णय करी एक सप्ताह सुधी लॉकडाउन जाहेर कर्यो छे। शहेरमां कोरोनानुं संक्रमण वधु न फैलाय ते माटे आवश्यक वस्तुओनी दुकान सिवाय तमाम दुकानो बंध राखवामां आवी रही छे। અમરેલીમાં સતત સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વેપારીઓ પણ તેનાથી ચિંતિત બન્યા છે અને વેપારીઓએ સ્વયંભૂ લોકડાઉનનું એલાન કર્યું છે ત્યારે કેઓસ જે રિસ્પોન્સ છે આ લોકડાઉનને તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઈ અકબરી આપણી સાથે છે। ચતુરભાઈ, સૌથી પહેલો સવાલ, સ્વૈચ્છિક લોકડાઉનનું એલાન કેમ આપવું પડ્યું, કેવી પરિસ્થિતિ? હાલમાં અમરેલીમાં કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી અમે ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વેપારી મહામંડળ અને વિવિધ 21 વેપારી સંગઠનો દ્વારા કલેક્ટર સાહેબ સાથે અને એસપી સાહેબ સાથે અમે લોકોએ મિટિંગ કરી અને કે ભાઈ અમરેલીમાં લોકડાઉન આપણે અઠવાડિયા સુધીનું નાખીએ તો ક્યાંક કોરોનાની ચેન તૂટશે, એમાં સાહેબોનો અમને સુંદર સહકાર મળ્યો છે। એ કે તમે તમારી રીતે લોકડાઉન નાખો, જરૂર પડે તો અમને કહેજો, અમે તમારી સાથે છીએ। અમરેલીમાં કુલ કેસનો આંક 5000 ને પાર, 47 થી વધુ અત્યાર સુધીમાં મોત। ગ્રામ્ય વિસ્તારમાં સેકન્ડ વેવની અસર વધુ। અમરેલી, ચલાલા અને બગસરામાં સ્વૈચ્છિક લોકડાઉન। જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી 45 વ્યક્તિના મૃત્યુ થઈ ચૂક્યા છે। આમ જિલ્લામાં કોરોનાના કુલ દર્દીની સંખ્યા 5000 ને પાર પહોંચી છે। તેમાંય સેકન્ડ વેવમાં ગામડાઓમાં સંક્રમણ વધુ ફેલાતા ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે। આંકડિયા, વડેરા, વાંકિયા, વરૂડી, કોટડા પીઠ, હામાપુર, ધારી, ટીંબી, કુંકાવાવ, વડિયા, મતિરાળા અને લીલિયાને કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે। થોડા ઘણા ગણ્યા ગાંઠ્યા વાહનો, ગણ્યા ગાંઠ્યા લોકો અને જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતી દુકાનો છે તે ખુલ્લા જોવા મળી રહ્યા હતા, પણ હવે અત્યારે અમે એ જ જીવરાજ મહેતા ચોક નજીક આવેલું જે આ રામજી મંદિર રોડ છે એ વિસ્તારમાં છીએ। જોઈ શકાય છે કે રીતસર કરફ્યુ જેવો માહોલ છે। અહીંયા તમામ જે વેપારીઓ તરફથી સ્વયંભૂ લોકડાઉનનો જે સ્વૈચ્છિક લોકડાઉનની જે જાહેરાત કરવામાં આવી છે અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ તરફથી, તેને સંપૂર્ણપણે પ્રતિસાદ મળી રહ્યો છે તેવું કહી શકાય। જોઈ શકાય છે કે તમામ જે દુકાનો છે તે બંધ જોવામાં આવી રહી છે। આ એ જ રામજી મંદિર રોડ છે કે જ્યાં સામાન્ય દિવસોમાં પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી અને તમામ લોકો અહીંયા ખરીદી માટે ઉમડતા હોય છે, પણ આજે દ્રશ્યો કંઈક અલગ જ કહી રહ્યા છે। ગણ્યા ગાંઠ્યા લોકો માત્ર તેમના જરૂરી કામ માટે અહીંયા બહાર નીકળી રહ્યા છે। અમરેલીમાં પ્રથમ લહેરમાં કોરોના કાબુમાં રહ્યો, બીજી લહેરમાં અમરેલી પર આફત બન્યું સંક્રમણ। આરટીપીસીઆર લેબ પણ અમરેલીમાં શરૂ થશે। કોરોનાનો પ્રથમ વેવ આવ્યો ત્યારે કોરોનાથી બચવામાં ખૂબ જ સફળ રહેલા અમરેલીના વહીવટી તંત્રના સરકારે પણ વખાણ કર્યા હતા। જો કે બીજા વેવમાં વહીવટી તંત્રની તમામ કામગીરી કોરોનાના બીજા વેવ સામે નિષ્ફળ સાબિત થઈ રહી છે। કોરોનામાં પણ બીજા વેવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે, જેના કારણે સ્થિતિ ખૂબ જ વિપરીત બની છે। જિલ્લા કલેક્ટર સાથે વાતચીતમાં ખ્યાલ આવ્યો કે 30 એપ્રિલ સુધીમાં જિલ્લામાં વધુ 550 જેટલા બેડ વધારવામાં આવશે અને આરટીપીસીઆર લેબ પણ શરૂ કરવામાં આવશે।
વ્યાપારીઓમાં પણ હવે દહેશત છે, જેના પગલે સ્વયંભૂ લોકડાઉનની વાત પણ વેપારીઓએ કરી છે અને 12 જેટલા ગામડા અમરેલીના જ્યારે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મુકાઈ ચૂક્યા છે ત્યારે અમરેલીની શું છે વાસ્તવિક પરિસ્થિતિ તે સંદર્ભે વધુ વાતચીત કરવા માટે અમરેલીના કલેક્ટર આયુષ ઓક આપણી સાથે છે. સર, સૌથી પહેલું સવાલ, અમરેલીની પરિસ્થિતિ અત્યારે કેવી, કેટલા બેડ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં, કેવી પરિસ્થિતિ? કુલ જિલ્લામાં 7 ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ્સ છે. એ પૈકી પીપીપીના ધોરણે જે ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ચલાવવામાં આવે છે એ એક છે, અને બીજી ખાનગી હોસ્પિટલ છે એમ્સ કરીને, જે 25 બેડની હોસ્પિટલ છે પણ એની કેપેસિટી હમણાં એ લોકો 30 કરી છે. એના સિવાય આપણા પાસે 5 સરકારી હોસ્પિટલ્સ છે, રાધિકા હોસ્પિટલ, સીએચસી ચિત્તલ, ગવર્મેન્ટ આયુર્વેદિક કોલેજ, નર્સિંગ કોલેજ, એસડીએચ સાવરકુંડલા અને એસડીએચ રાજુલા. એમાં કુલ બેડ કેપેસિટી જે આપણી છે એ 535ની છે, અને એ પૈકી અત્યારે આપણા પાસે 365 ઓક્સિજનના બેડ્સ અવેલેબલ છે. પણ એ અમે સમયાંતરે જેમ જેમ આપણે ઉપલબ્ધતા થાય ઓક્સિજનની અને ઓક્સિજન સિલિન્ડર્સની પણ વધારાની વ્યવસ્થા અત્યારે કરી રહ્યા છે, એ વધારીને વી એક્સપેક્ટ બાય એન્ડ ઓફ ધીસ મંથ આપણે એ 535 બેડને ઓક્સિજનમાં કન્વર્ટ કરી દેશે. પણ અમરેલીની જો વાત કરીએ તો અહીંયા એક જ લેબ છે અને ત્રણ દિવસે, ચાર દિવસે લોકોને એના ટેસ્ટનો રિપોર્ટ મળે છે, જેના કારણે થઈને અમરેલીમાં લોકો રેપિડ ટેસ્ટ તરફ વળ્યા છે. રેપિડ ટેસ્ટની વાત કરીએ તો કેટલી અવેલેબિલિટી અને કેટલો સામે સપ્લાય છે, અને સાથે સાથે આરટીપીસીઆરની લેબ માટે શું કહેવું છે? આપણે શાંતાબા ગજરા ટ્રસ્ટ દ્વારા એ આરટીપીસીઆર લેબ ચલાવવામાં આવે છે. એ લેબ એમના દ્વારા ચલાવવામાં આવે છે પણ એનું જે ફંડિંગ છે એ સરકાર દ્વારા કરવામાં આવે છે. વી આર ડ્રોઈંગ અબાઉટ 1800 સેમ્પલ્સ એવરી ડે, 1800ની આસપાસ આપણે સેમ્પલ્સ લઈ રહ્યા છે. એમાં બે કેટેગરીના સેમ્પલ હોય, એક છે આઇસોલેશનના સેમ્પલ્સ, જે સિમ્પટોમેટિક દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હોય એના સેમ્પલિંગ કરવામાં આવે છે, અને એનો રિઝલ્ટ આપણે 12-18 કલાકમાં આપી રહ્યા છે. જે પૂલ સેમ્પલિંગમાં આપણે સેમ્પલ લઈ રહ્યા છે, જે નોર્મલ કોર્સમાં એસિમ્પટોમેટિક લોકોનું બહારનું સેમ્પલ લેવામાં આવે છે, એને અત્યારે 48-55 કલાક આપણે રિઝલ્ટ આપતા થાય છે. એટલે એ ડીલે ઘટાડવા માટે વી હેવ ઓલરેડી સ્ટાર્ટેડ પ્રોસેસ્ડ કે નવું એક આરટીપીસીઆર મશીન આપણે વસાવીએ ત્યાં, અને એના માટે સરકારમાં ઓલરેડી દરખાસ્ત જતી રહી છે અને સરકારે પ્રોસેસ પણ ચાલુ કરી છે. એમાં કદાચ ટૂંક સમયમાં આપણે એક વધારાનું આરટીપીસીઆર મશીન આવી જશે. ધન્વંતરી રથ અને તાલુકા શાળામાં થાય છે આરટીપીસીઆર ટેસ્ટ. જિલ્લામાં હવે વેક્સિનેશન પર અપાઈ રહ્યું છે જોર. લોકોમાં અવેરનેસ આવતા વેક્સિનેશન પણ વધુ. જિલ્લામાં તથા તાલુકા સ્તરે ધન્વંતરી રથ દ્વારા લોકોમાં અવેરનેસ વધારવામાં આવે છે, જ્યારે આરટીપીસીઆર ટેસ્ટિંગનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું છે. બીજી તરફ હવે મહામારીનો વ્યાપ વધતા વેક્સિનેશન લેવામાં પણ લોકો સામે ચાલીને આગળ આવી રહ્યા છે. અહીંયા જે આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે તેની સંખ્યા અત્યંત જૂજ છે, કેમ કે તેનો જે રિપોર્ટ છે તે છેક 3 દિવસે આવે છે. સૌથી મહત્વની નોંધપાત્ર બાબત એ છે કે જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરાય છે ત્યારે મહાનગરોની જો વાત કરીએ તો 24 કલાકમાં રિપોર્ટ હાથમાં આવી જતો હોય છે, પણ અહીંયા માત્ર એક લેબોરેટરી છે અમરેલીમાં અને તેના પગલે 3-3 દિવસે લોકોને રિપોર્ટ હાથમાં આવે છે, માટે લોકો ભયના માર્યા રેપિડ ટેસ્ટ કરવા માટે પહોંચી જાય છે. રેપિડ ટેસ્ટ કેટલી વિશ્વસનીય છે તે સૌ જાણે છે, પણ જે રીતે અત્યારે પરિસ્થિતિ સર્જાય છે, કયા પ્રકારે અત્યારે અહીંયા માહોલ છે તેના સંદર્ભે વધુ વાતચીત કરવા માટે જે તાલુકા શાળા ખાતેના જે મેડિકલ ઓફિસર છે ડોક્ટર તુષાર, તેમની સાથે આપણે વાત કરીશું. ડોક્ટર તુષાર, સૌથી પહેલો સવાલ, કેવી પરિસ્થિતિ છે અત્યારે આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટની, કેટલી અવેલેબિલિટી, દરરોજ કેટલા ટેસ્ટ થાય છે? અમરેલી શહેરની અંદર મોટાભાગે અમે સવારથી બે આરોગ્ય રથમાં પણ 5 જગ્યાએ તેમજ તાલુકા શાળામાં પણ 2 જગ્યાએ આનું આયોજન કર્યું છે આરટીપીસીઆર તેમજ રેપિડનું, અને જ્યાં સુધી છેલ્લો વ્યક્તિ રેપિડ માટે આવે છે ત્યાં સુધી અમે ટેસ્ટ કરીએ છીએ, પછી 200 થાય, 300 થાય, ગમે તેટલા થાય. જેવી કાકડિયાએ ફાળવી 33 લાખની ગ્રાન્ટ. ધારી બગસરા ખાંભા વિસ્તારને 11 લાખ ફાળવાશે. મેડિકલ સુવિધા વધારવા માટે ફાળવાઈ ગ્રાન્ટ. આ તરફ રાજકીય અગ્રણીઓ પણ જિલ્લાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. તેમાં સ્થાનિક ધારાસભ્ય જેવી કાકડિયાએ 33 લાખની ગ્રાન્ટ મેડિકલ સુવિધા વધારવા માટે ફાળવી છે. સાંસદ નારણ કાછડિયા લોકોને અને વેપારીઓને અપીલ કરી રહ્યા છે કે ડરવાની જરૂર નથી, હાલ સંયમથી જ સંક્રમણને કાબૂમાં લાવી શકાશે. તંત્ર અને જે અમારા ભાજપના તમામ હોદ્દેદારો છે એ પૂરી સેવા કઈ પ્રવૃત્તિઓ કરે છે, કોઈ પણ દર્દીને કાંઈ મુશ્કેલી ન પડે એના માટે સતત જાગૃત છે અને સારામાં સારી સારવાર મળે એના માટે સતત પ્રયત્ન છે. અહીંનું પ્રશાસન, અહીંના પદાધિકારીઓ અને ડૉક્ટરોની ટીમ
જે કામ કરી રહી છે એ આપ જોઈ રહ્યા છો. અમરેલી આજે સંપૂર્ણ રીતે એક વ્યવસ્થાના ભાગરૂપે બહુ જ સારી રીતે અત્યારે વ્યવસ્થાઓ છે. પછી લોકોએ ડરવાની જરૂર નથી, પણ સંયમ રાખવાની જરૂર છે, સાવચેત રહેવાની જરૂર છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 5000 ને પાર કેસ, હાલ 700 થી વધુ એક્ટિવ કેસની સંખ્યા. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં 5000 ને પાર કેસ નોંધાયા છે, જ્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા 700 ને પાર પહોંચી ગઈ છે. જિલ્લામાં સતત ગ્રામ્ય સ્તરે સંક્રમણ ફેલાતા ઘણા ગામડાઓમાં લોકડાઉન અને માઇક્રો કન્ટેનમેન્ટ ઘોષિત કર્યા છે. આશા રાખીએ કે નાના સ્તરે થયેલું લોકડાઉન અમરેલીને સારા પરિણામ આપે. સોનલ અનડકટ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમરેલી. લોકડાઉનમાં ક્યાંક સફળતા છે તો ક્યાંક નિષ્ફળતા, વિચાર માત્રથી લોકો ડરી ગયા છે. બીજી લહેરમાં લોકડાઉનની પણ વિશેષ માંગણી ઉઠી રહી છે. જો કે સ્વયંભૂથી લોકો શિસ્ત રાખતા જરૂર શીખી ગયા છે. તો મંતવ્ય ન્યૂઝ અપીલ કરે છે કે તમે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવજો, માસ્ક ફરજિયાત પહેરજો, જેથી કોરોના સામેનો જંગ જીતવામાં આસાની રહે. હાલ મને આપશો રજા. નમસ્કાર.